હેલો બાળ દોસ્તો કેમ છો ચાલો આજે આપણે તો ગણિતની અંદર પ્રકરણ છું બાળ દોસ્તો વિડીયો છેલ્લે સુધી તમે જેથી કરીને તમને ઘણી સરસ માહિતી શીખવાની મળશે અને ચેનલ પર નવા હોવું તો જરૂર સબસ્ક્રાઈબ કરજો હે બાળ દોસ્તો જુઓ અહીં આપણે આ એક જે અવિભાગ છે એ ગોળ ગણતરીમાં કરીને જવાબ લખો ચાલો આ છે ધોરણ ના દાખલા તમે સરવાળા બાદબાકી કરતા શીખી ગયા છો તો અહીંયા આપણે કેવી રીતે આ જે ક્રોસમા એરો છે એરાની અંદર એ ચિહ્નો આપેલા છે એ મુજબ આપણે ગણતરી કરવાની છે જેઓ સિત્તેર ઓછા બાવીસ તો તમે ગણી શકો સિ

તો અહીંયા આન્સર કેટલા લખીશો અડતાલીસ કેટલા આવશે અડતાલીસ ચાલો હવે આ એરામાં જોઈએ વત્તા બાવીસ બરાબર ચાલો તો સરવાળો વત્તા છે એટલે સરવાળો કરીએ પંચ્યાસી વત્તા બાવીસ ચાલો પાંચ ને બે સાત આઠ ને નવ દસ ને બે દસ એટલે આનો આન્સર કેટલો આવશે ચાલો આ રીતે તમારે ગણતરી કરવાની છે ખ્યાલ આવ્યો હવે આના પણ આડા ઊભા સરવાળા ને બાદ બાકી કરો ચાલો બાકીના તમારે પોતે ગણવાના ગણિત જેમ ગણો તેમ સરસ આવડે ગણિત પોતે ગણવાનું હોય ચાલો શીખી લીધો હવે આગળ જોઈએ નીચેના દાખલા ગણો આ પણ બાદ બાકી છે તો સત્તાવીસ ઓછા નવ તો અહીંયા આપણે સત્તાવીસ માંથી નવ જવડાવવાના સત્તાવીસ મૂર્ત વસ્તુ લો અથવા લીટી પાડો અથવા ગોળ કરો પણ હવે થોડા મોટા થઈ ગયા છે એટલે આપણે એકમ દશકનો ઉપયોગ કરીને પણ ગણી શકાય તો સાત માંથી નવ ના જાય એટલે દસ લઈએ દસ લીધા દસ ને સાત સત્તર થાય અહીંયા થાય એક સત્તર માંથી નવ જવડાવવાના કેટલા જવડાવો સત્તર માંથી નવ તો કેટલા રહેશે બાળ દોસ્તો તો રહેશે સત્તર માંથી નવ જાય તો આ આઠ એક કશું નથી એટલે અઢાર કેટલા જવાબ આવશે આ રીતે ચાલો એક મોટો દાખલો ગણીએ હા ચારસો ઓછા બસો એકાવન ચલો સૂન માંથી એક ના જાય ઓછી નો લેવું પડે આગળથી તો આને પર પણ સુન છે કશો રૂપિયો નથી આના પર ચાર છે એટલે અહીંથી આપણે દસ લઈએ એટલે એક દસ ગયા એટલે ત્રણ દસ રહ્યા અહીંયા રહ્યા આવ્યા દસ ચાલો આની પાસે પણ અહીંયા એકમમાં કશું નથી એટલે અહીંથી દસ પરથી એક દસ લઈ લઈએ ચાલો તો આના પરથી એક દસ લીધા એટલે નવ દસ નવ રહે હવે દસ માંથી એક જાય તો નવ હવે નવ માંથી પાંચ જાય તો ગણતરી પણ હવે જાય તો આ રીતે દસ્કા લઈને બાદબાકી બાકી કરવાની ચાલો નીચે આપ આપેલી સંખ્યાને સાચા વિકલ્પ સાથે જોડો જો આ ત્રણ વિકલ્પો છે એ ગણવાના અને ગણતરી કરીને એ જોડા એનાથી જોયા ને આ રીતે જોડવાના છે તો ચાલો આપણે એક દાખલો જોઈએ પંચ્યાસી છે તો ચાલો આ એક ગણી જોઈએ તો આનો આન્સર કેટલો આવે એકત્રીસ ચાલો સાઈડ પર ગણી જોજો તો આનો જવાબ આવ્યો પંચ્યાસી ચાલો હવે એકસો છનો ઓ એકસો છોતેર એકસો છોતેર ઓછા ચોરાણું તો આનો જોબ આવ્યો બ્યાસી ચાલો ચાલીસ વત્તા ત્યાંસી ચાલીસ ત્યાંશી ચાલો તો આનો જવાબ આવ્યો છે એકસો ત્રેવીસ ચાલો આ રીતે તમે ત્રણેય દાખલા ગણો સાઈડ પર આન્સર લખો અને પછી મેચ કરો તો કયા દાખલો સાથે મેચ થશે તો પહેલા પંચ્યાસી ખેલાયો ચાલો આ રીતે બાકીના તમે ગણતરી કરો અને જોઈન્ટ કરો સાચા વિકલ્પ સાથે ચાલો બાદ બાકી કરો અને જવાબ ને ચેક કરો જો ઉદાહરણમાં સાત ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય અને ત્રણ માંથી એક જાય તો બે બસો સાત આવ્યા ને ચાલો એ જવાબને અહીંયા બસો સાત પહેલાં લખ્યા અને જેના વડે બાદ કરી હતી એ જવાબ સાથે સરવાળો કર્યો એટલે કુલ કેટલા આવ્યા ત્રણસો બેતાલીસ તો ત્રણસો બેતાલીસમાંથી માંથી એકસો પાંત્રીસ બાદ બાકી કરવાના હતા ને તો એકસો પાંત્રીસ અને બસો સાત જે આ બે જવાબનો સરવાળો આ બે જવાબ અને જેને વડે બાદ કરવાનું છે એનો બે સરવાળો કર્યો તો જવાબ આવ્યો ત્રણસો બેતાલીસ એટલે કે ઉપર જેટલો એટલે આ દાખલો આપણો સાચો છે જુઓ એક હું કરી બતાવું હા ચાલો આ પાંચસો અઠાવન ઓછા બસો ઓગણત્રીસ ચાલો આઠ માંથી નવ ના જાય એટલે કેટલા રે નવ ચાર માંથી બે જાય તો બે પાંચ માંથી બે જાય તો ત્રણ ત્રણસો ને ઓગણત્રીસ તો આપણો જવાબ આવ્યો છે ત્રણસો ઓગણત્રીસ વત્તા કોની સાથે જોડવાના તો જેના વડે આપણે બાદ બાકી કરી ને એ અહીંયા લખવાના બસો ઓગણત્રીસ ચાલો હવે આનો આપણો જવાબ કેટલો થાય જોઈએ નવ ને નવ આઠ વત્તા છે એટલે બે ને બે ચાર ને એક પાંચ ત્રણ ને બે પાંચ તો આ આપણો જવાબ કેટલો છે પાંચસો એટલે આપણો જોઈએ જેમાંથી છે ચાલો ખાનામાં બાદ બાકી કરીને યોગ્ય ક્રમમાં અંક લખો જોવા બાદ બાકી છે જુઓ આઠ માંથી ત્રણ જાય તો પાંચ ને ખાલી જગ્યા ઓછા ચાર તો કેટલામાંથી ચાર ચાર જાય તો બે રહે તો દિમાગ દોડાવાનું થોડું અને લખવાનું છ માંથી ચાર જાય તો બે એટલે છ ઓછા ચાર બરાબર બે હવે સાતમાંથી કેટલા જાય તો બે રહે તો દોડો માંથી પાંચ જાય તો બે રહે આ રીતે ખાના પુરવાના છે ચાલો પેટર્ન પૂર્ણ કરો એકસો પંચોતેર ઓછા બસ અરે બસો તો પાંચ માંથી પાંચ જાય તો સો અહીંયા આપણે દસકો લીધો છે અહીંયા રહ્યા એક દસ માંથી જાય તો ત્રણ સો ત્રીસ આ બે ની વચ્ચે કેટલો સંબંધ છે ત્રીસ ત્રીસ સંખ્યા તો અને આ બે સંખ્યા વચ્ચે પણ ત્રીસ સંબંધ હોવો જોઈએ તો જુઓ બસો પાંચ વત્તા ત્રીસ તો કેટલા થશે પાંચ ત્રણ ને બે તો બસો પાંત્રીસ અહીંયા કેટલા આવે બસો પાંત્રીસ ચાલો બસો પાત્રીસ માં ત્રીસ ઉમેરીએ તો બસો પાસઠ થઈ જાય ને એટલે કે આની વચ્ચે શું સંબંધ છે બે સંખ્યા વચ્ચે ત્રીસ કેટલા છે ત્રીસ ચાલો હવે આ આઠસો સો છસો ચારસો તો અહીંયા કેટલા સો સો ઓછા થતા જાય છે એટલે સાતસો અહીંયા પાંચસો ચાલો આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે દિમાગ લગાવીને ચાલો બાળ દોસ્તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઇક એન્ડ શેર